નમસ્તે, અમે શ્રી કરશન પ્રાથમિક શાળામાંથી બોલીએ છીએ. અમે બંને ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. મારું નામ બાબરીના લખમણભાઈ છે. મારું નામ બાબરીના લખમણભાઈ છે. અમારી કૃતિનું નામ વેબ કંટ્રોલર છે. અમારી કૃતિનો વિભાગ 5A છે. અને તે વિભાગનું નામ પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન છે. હવે અમે આ કૃતિની રચના વિશે તમને થોડું જણાવીશું. પહેલા તો આપણે એક કાચની પેટી લઈશું, ત્યારબાદ આપણે બે લાકડાની પટ્ટીઓ લઈશું, એક નાની અને એક મોટી. નાની પટ્ટીને અહીંયા કાચને આધારે સીધી રાખીશું, ત્યારબાદ મોટી પટ્ટીને આ નાની પટ્ટીને આધારે ત્રાંસી રાખીશું, જેથી કરીને આપણે તેની ઉપર જે પણ આકાર રાખવો હોય તે સરળતાથી રાખી શકીએ. હવે પહેલા તો આપણે આ એક લાકડાની પટ્ટી રાખીશું. હવે આપણે આ પાટિયા વડે પાણીને હલાવીશું, જેથી ફરીથી મજા આવે. પાક જેવો થાય તો એવો સરસ મજાનો થાય છે.
અને તેવા ઘણા બધા ઉદાહરણો આવા વૈજ્ઞાનિકોએ ઘણા બધા કાર્ય કર્યા છે, તેમાંનું એક કાર્ય આ છે. આને લીધે તમને ઘણા બધા સરળતા પડે છે. હું તમને બતાવું, તમે જોઈ કે પાણી જ્યારે આ સપાટ પટ્ટી પર જાય છે ત્યારે પાણીને પ્રવૃત્તિમાં ભણી જાય છે અને ઉપર રાખેલા આકાશને અથવા પાણી ફરીથી પાણીમાં મિક્સ થઈ જાય છે. આવી ક્રિયા દરિયામાં થાય છે. દરિયાનું પાણી દરિયાની અંદર જ રહે છે અને પાણીનો વેગ પણ થતો નથી અને રસ્તા ઉપર પાણી પણ જતું નથી અને રસ્તા ઉપર જે વાહનો નીકળે છે અને જે સજીવો રહે છે તેને પણ કંઈ નુકસાન થતું નથી. રસ્તાને પણ કંઈ નુકસાન થતું નથી. તમે કલ્પના કરી શકો છો કે જો દરિયાનું પાણી રસ્તા ઉપર આવે તો એટલું બધું નુકસાન થાય, સજીવોને વાહનોને અને રસ્તાને ઘણું બધું નુકસાન થાય. જો તમે કલ્પના કરી શકો છો કે જો પાણી દરિયા રસ્તા ઉપર આવે તો આપણે શહેર કે ગામમાં પણ પાણી ભરાઈ શકે છે. હું આશા કરું છું કે તમે આ અમને સમજાવી રીતે સમજાઈ ગયું હશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. એક દસ ના રોજ પણ રવિવાર જ હોય.
સરખા કોડના દિવસ સરખા હોય છે અને અહીંયા મેં અલગ રાખેલા છે કેમ કે તેમાં કોડ અલગ અલગ છે લીપ વર્ષમાં થોડો ફેરફાર થાય છે ત્યારબાદ આપણે વાત કરીશું દિશાઓના અંતરની આપણે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભ્યા છે તો ઉત્તર દિશાથી આપણે જમણી બાજુ 90° ના ખૂણે વળીએ તો પૂર્વ આવે 180° ના ખૂણે વળીએ તો દક્ષિણ આવે એ જ પ્રોસેસ આપણે ઉત્તરથી ડાબી બાજુ કરીએ તો 90° ના ખૂણે વળીએ તો 90 આવે પછી ઉત્તર દિશાથી જમણી બાજુ 45° ના ખૂણે વળીએ તો ઈશાન આવે 135° ના ખૂણે વળીએ તો અગ્નિ આવે ઉત્તર દિશાથી આપણે ડાબી બાજુ 45° ના ખૂણે વળીએ તો વાયવ્ય આવે 135° ના ખૂણે વળીએ તો નૈઋત્ય આવે ત્યાર પછી આપણે વાત કરી અરોડનું સ્થાન નક્કી કરવું આ એક 15 વિદ્યાર્થીની એક સીધી અરોડ છે જેમાં આ છે મીના મીનાનો ક્રમ આગળથી છઠ્ઠો છે તો પાછળથી કયો હશે આપણે બધા વિદ્યાર્થીઓને પૂછશું તો એક હશે કે મીનાનો ક્રમ પાછળથી નવમો હશે પરંતુ તે પાછળથી નવમો નથી ચાલો આપણે સૂત્ર જોઈએ કુલ સંખ્યા ઓછા મીનાનો ક્રમ વત્તા 1 15 ઓછા 6 વત્તા 1 કરીએ એટલે 10 ભરે તેથી આપણે કહી શકીએ કે પાછળથી મીનાનો ક્રમ 10મો હશે ત્યારબાદ આપણે વાત કરીશું લોહી સંબંધની લોહી સંબંધ આપણે ડાયાગ્રામની મદદથી આ પ્રશ્ન ઉકેલીશું અમે આ નિશાનીઓ રાખીધલ છે સ્ત્રી માટે ગોળ પુરુષ માટે ચોરસ પતિ પત્ની માટે વળાંક અને સરખી ઉંમરના માટે લીટો આ એક પ્રશ્ન છે અમિતને કહ્યું આ છોકરી અમિત છે એટલે અમિતમાં ચોરસ આવશે ને એક છોકરીની વાત કરે છે અમિત મારી માતાના એટલે અમિતની માતા મારી માતાની પૌત્રની એટલે આ સ્ત્રીની દીકરાનો દીકરો પૌત્રની વહુ છે એટલે આની પત્ની પત્ની પતિ માટે આપણે વળાંક રાખ્યો છે તો અમિત તે છોકરીને શું થાય અમિત આ છોકરીને સસરા થાય ને ધારો કે આમ હોય કે આ પત્ની ને આ બે સ્ત્રી વચ્ચે શું સંબંધ થાય આ સ્ત્રી માટે આપણે દાદી સાસુમાં નો સંબંધ થાય છે ત્યારબાદ આપણે જોઈએ લંબચોરસની પરિમિતિ આ ખેતરનો એક ટુકડો છે આમાં આપણે ફરતે વાડ બાંધવી છે તો કેટલો તાર જોશે આની લંબાઈ છે 3 મીટર પહોળાઈ છે 5 મીટર તો 3 ને 5 5 ને 3 16 મીટર થશે આને ફરતે વાડ બાંધવાની આપણે જોઈ શકીએ છીએ ફૂટપટ્ટીથી મદદથી આપણે માપી શકીએ છીએ કે આ 16 મીટરનો હોય પછી આપણે વાત કરીશું વર્તુળનો પરિઘ અહીંયા અમે 7 સેમેન એક વર્તુળ લીધેલો છે તેને આપણે અહીંયા એરોથી સ્ટાર્ટ કરીશું 10 20 30 40 અને આ એરો અહીંયા આવીને સ્ટોપ થાય છે તો અહીંયા 44 સેમી મળે છે વર્તુળનો પરિઘ બરાબર 2πr r મતલબ ત્રિજ્યા બરાબર 2×22^7 × 7 × 2 = 22 = 44 સેમી થાય ત્યાર પછી આપણે દર્પણ આકૃતિ અને પાણીનું પ્રતિબિંબ જોઈશું અહીંયા એક આકૃતિ છે એને આપણે પાણીના પ્રતિબિંબમાં જોઈશું આ આકૃતિમાં જે ઉપરનો ભાગ હોય તે નીચે જાય અને નીચેનો ભાગ હોય તે ઉપર જાય એ જ પછી આપણે તેને દર્પણ આકૃતિમાં જોઈશું દર્પણ આકૃતિમાં જે જમણી બાજુ હોય તે ડાબી બાજુ આવે અને ડાબી બાજુ હોય તે જમણી બાજુ આવે એવી જ રીતે આપણે અક્ષરોની વાત કરીએ અક્ષરોમાં દર્પણ આકૃતિ આ દર્પણમાં આપણે આ લખેલા અક્ષરો સીધા દેખાશે આશા રાખું છું કે તમને મારા મોડલ્સ હેલ્પફુલ થશે અને તમે પણ પરીક્ષા આપો અને સારું પરિણામ મેળવો એ સાથે હું ટુકડિયા ખુશાલી મુશિયાની ગુરુજી નમસ્તે નમસ્તે આજે અમે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021 ગાઈઝમાં ભાગ લીધો છે વિભાગ 5 ગાણિતિક નમૂનાઓ કૃતિનું નામ મેજિક બોર્ડ હું તમને આજે બોર્ડમાં મેજિક બોર્ડમાં એકીય પહેલાની અને પછીની સંખ્યા બતાવું 56ની પહેલાની સંખ્યા છે 55 અને 56 પછીની છે 57
હવે બીજી સંખ્યા. નેવ્યાસીની પહેલાં આવે અઠ્યાસી. નેવ્યાસીની પહેલાંની સંખ્યા છે અઠ્યાસી અને નેવ્યાસીની સંખ્યા પછીની છે નેવું. હવે હું તમને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ બતાવું. આ છે ચડતો ક્રમ, જેમાં આવે છે દસ, ઓગણીસ, અઠ્યાવીસ, સાડત્રીસ, છેતાલીસ, પંચાવન, ચોસઠ, તોતેર, બ્યાસી અને એકાણું. હવે આ બધા છે ઉતરતા ક્રમ, એમાં આવે છે એકાણું, બ્યાસી, તોતેર, ચોસઠ, પંચાવન, છેતાલીસ, સાડત્રીસ, અઠ્યાવીસ, ઓગણીસ અને દસ. હવે હું તમને એકી સંખ્યા એકથી સોની વચ્ચે આવતી એકી સંખ્યા બતાવું. એકી સંખ્યા એક, ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર અને વગેરેની સંખ્યાઓ છે આ બધી એકથી સોની વચ્ચે આવતી એકી સંખ્યા. હવે હું તમને બેકી સંખ્યા બતાવું એકથી સોની વચ્ચે આવતી. બે, ચાર, છ, આઠ, દસ, બાર વગેરેની સંખ્યાઓ છે એકથી સોની વચ્ચે આવતી બેકી સંખ્યાઓ. હવે હું તમને ત્રણના એકથી સોની વચ્ચે આવતા ત્રણના અવયવીઓ બતાવું. ત્રણ, છ, નવ, બાર, પંદર, અઢાર અને એકવીસ, તે છે આ એકથી સોની વચ્ચે આવતા ત્રણના અવયવીઓ. આજે હું તમને એક મેજિક ચોરસ બતાવીશ. આ ત્રણ આ સંખ્યાઓ છે, આ સંખ્યામાં આ હરોળનો સરવાળો કરો તો પણ એ સરખો જવાબ આવે અને આ હરોળનો ઓલો સરવાળો કરો તો પણ સરખો જવાબ આવે. બંને હરોળના જવાબ સરખા જ આવે છે. અહીંયા મેં આ હરોળનો સરવાળો કર્યો છે, તેનો જવાબ એક સરખો જ આવે છે. હવે હું તમને બીજી સંખ્યા બતાવીશ. અહીંયા પણ એવું જ છે, આ બંને હરોળનો સરવાળો કરો તો પણ એક જ જવાબ આવે છે. Спасибо.